જેસી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ બે પૂરો કર્યો. સ્વાલેખનનું કાર્ય પૂરું કર્યું. હવે આપણે પાઠ ત્રણ, છઠ્ઠું ધોરણ વિજ્ઞાન વિષય, રેસાથી કાપડ સુધી, એટલે કે પાઠ ત્રીજામાં આપણે ફાઈબર ફેબ્રિક, આમાં શરૂઆતમાં પાઠના કઈ છે, કારણ કે આપણે મેં પહેલાં વાત કરી આપણી સાથે ભૂસો અને પહેરી છે. એ શરૂઆતમાં એમ કહે છે કે એ બંને જણાને કોઈ પાર્ટિસિપેટ સ્કૂલમાંથી કર્યું હતું અને એના રૂપે એને પૈસા મળ્યા, અને પૈસાથી એના માતા પિતા માટે એક બજારમાં જઈને ગિફ્ટ ખરીદવાનું હોય છે. એવું કે આપણે કાંઈક મમ્મી પપ્પાને ગિફ્ટ આપીએ, તો એને કપડાની વસ્તુ કંઈ આપી હતી મમ્મી પપ્પાને, એટલે એ જોવા ગયા. તો કાપડ માર્કેટમાં ગયા એટલે એને ઘણા બધા વેરાયટીના કપડાં જોવા મળ્યા. કન્ફ્યુઝ થઈ ગયા કે કયું સારું, કોને શું કહેવાય, કયું બાળકો હતા એટલે કંઈ સમજ પડી નહીં. અને કોઈને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યું હોય તો કંઈ વ્યક્તિને ભેગી લઈને તો આપણે જતા નથી, એટલે એ બંને ભાઈ બહેન એકલા જ ગયા હતા ભૂસોને કહેલી. એટલે એને ઘણી બધી વેરાયટી જોવા મળી, એટલે એને કન્ફ્યુઝન થયું કે કયા કાપડને શું કહેવાય, કયું કાપડ પહેરવામાં સારું, કોના કેટલા શું ભાવ હોય, આ બધા ક્વેશ્ચન મનમાં ઉઠાવ્યું. અને પછી ઘરે આવ્યા અને મમ્મી પપ્પાને વાત કરી તો ઘણી બધી વસ્તુ જાણવા મળી. એને ઉત્સુક થાય થઈ કે આ કપડાની આટલી બધી વેરાયટી શેમાંથી બને છે, એક જ હરખું કપડું બજારમાં કેમ નથી, બધાએ અલગ અલગ સ્પર્શ કરીએ તો અલગ અલગ વસ્તુ, અલગ અલગ સ્મૂધતા, રફતા, કાપડની ક્વોલિટી અલગ અલગ જોવા મળી, એટલે કે કાપડમાં વિવિધ આ વિવિધતા એને જોવા મળી. એ ખરીદી તો કરી લીધી, એના મમ્મી પપ્પા માટે એક મફલર ખરીદ્યું અને એક કોટનની સાડી ખરીદી, કે સુતરાઉ સાડી, એટલે બે શબ્દનો ઉપયોગ કર્યો એ વિદ્યાર્થી મિત્રો. મફલર તો આપણે મોટે ભાગે ખબર જ છે કે ઊનમાંથી બને છે, આપણે ગરમ કપડા મફલર છે, સ્વેટર છે, શોર્ટ છે, એ આપણે ઊનના કપડાં તરીકે ઓળખીએ છીએ, કાપડને ઊનનું કાપડ કહીએ છીએ. અને કોટનની સાડી એટલે કે સુતરા મટીરિયલ જેને કહેવાય છે, એટલે કે એ બે ખરીદી કરીને આવ્યા. પણ એની ઉત્સુકતા, એને જાણવાની એની ઈચ્છાના લીધે એ લોકો બાજુમાં દરજીની દુકાન હતી, જ્યાં રહેતા હતા અહીંયા દરજી પણ હતા, તો એની દુકાને જઈને એ અલગ અલગ જે કપડું કાપતા હોય તો નાના નાના ટુકડા વધી, તો દરજી પાસેથી નાના નાના ટુકડાઓને ભેગા કર્યા. એ આપણી પ્રવૃત્તિ એક છે કે આ ટુકડા ભેગા કરીને એ લોકોએ એ ટુકડામાંથી અલગ અલગ વિભાગમાં અલગ અલગ ગોઠવ્યા. એમ તો નામની ખબર નહોતી, એટલે કે સ્પર્શ કરીને કે આ મળ્યું છે, આ મળ્યું છે, આ મળ્યું છે, વિવિધતા એ અલગ અલગ વર્ગીકૃત કરી. અને બીજી પ્રવૃત્તિ કરી લોકોએ કે પ્રવૃત્તિ કે એક ટુકડો લઈને એને એમાંથી, તમે ઘણી વખત જોજો કે કાપેલું કાપડ હોય એના કાયકું હોય કાતર છે, તેના તાંતણા દેખાય, અલગ અલગ દોરા દેખાય. અને ઘણી વખત આપણે આપણે એક દોરો ખેંચીએ ને તે આખો દોરો બહાર નીકળી જાય, એટલે કે કાપડ શેનું બનેલું છે, કે તાંતણા રેસા હોય, કંઈ એક સાથે કાપડ ન હોય, એની આખી એક પ્રક્રિયા હોય. અલગ અલગ દોરાને ભેગા કરીને આ પ્રક્રિયા વ્યક્તિની એક દોરાને આપણે શું કહીએ છીએ, તાંતણો, એટલે કે રેસા તરીકે ઓળખીએ છીએ. એક દોરો આપણે સોય દોરામાં જે દોરો કોરવીએ છીએ એ કોટનનો જ હોય છે, રેશમનો હોય છે, અલગ અલગ મટીરિયલનો હોય છે, પણ એ સીવામાં ઉપયોગ કરે છે. એવી જ રીતે કપડાં બનાવવા માટે પણ આવા જ તાંતણાઓનો દોરાનો ઉપયોગ થાય છે. હવે આપણે વિવિધતા તો જોઈ, હવે વિવિધતાની સાથે સાથે રેસા, મેં કીધું એમ તાંતણા રેસામાંથી બનેલા, એટલે કે એ ફરી પાછી પ્રવૃત્તિ કહી, પ્રવૃત્તિ નંબર ત્રણ, જોડું જે એક તાંતણો હતો ને એને ટેબલ ઉપર મૂકી એક બાજુથી અંગૂઠાથી દબાવીને એમાંથી પણ બારીક બારીક સોયથી તાંતણા કાઢવાની કોશિશ કરી, એટલે કે એ એક દોરો પણ ઘણા બધા રેસાઓનો, તાંતણાઓનો બનેલો હતો. ખાલી એક દોરો એટલે એક તાંતણો નહીં, એ એક રેસાને પણ ઘણા બધા તાંતણાઓથી બાંધીને એક દોરો બને છે. તો હવે આપણે પ્રક્રિયા કરશું રેસા, એટલે કે રેસા કઈ રીતે બને છે, શું બને છે. રેસા જો બે પ્રકારના હતા, એટલે કે કુદરતી રેસા અને કૃત્રિમ રેસા.
કોને કહીએ આપણે અલગ અલગ વેરાયટી જોઈએ છે, ઊન જોઈ, સણ જોઈ, રેશમ જોઈ, સૂત્રાવ કાપડ જોઈએ આપણે, પોલિસ્ટાર, પોલિથીન, આ બધાય અલગ અલગ એવી કોટન આ બધા આપણે નાન મમ્મી પાસેથી, કાકી પાસેથી, નાની દાદી પાસેથી સાંભળ્યા કે અલગ અલગ ખરીદી કરવા જઈએ તો અલગ અલગ કપડાની વેરાયટી લોકો જોતા હોય છે. દુકાનદારને પણ કહેતા હોય કે મને રેશમનું કાપડ જોઈએ છે, સૂતરાવ કાપડ જોઈએ છે, કોટન જોઈએ છે, ટેરી કોટન જોઈએ છે, પોલિસ્ટર જોઈએ છે. તો આપણે વિચાર થાય કે આ અલગ અલગ કઈ રીતે બનાવશે. તો મેં કીધું એ પ્રમાણે બે વિભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ, કુદરતી કાપડ અને કૃત્રિમ કાપડ. કુદરતી કાપડમાં પણ બે પ્રકાર આવે, વનસ્પતિમાંથી ઉત્પન્ન થતું કાપડ અને પ્રાણી કાપડ. વનસ્પતિ અને પ્રાણી તો આપણે ખબર છે, શણ, શણ તમને ખબર હશે કે શણના વૃક્ષો હોય છે અને શણના વૃક્ષોની ઉપરની એટલે કે એનું થડ હોય એની ઉપરની પરત એટલે આપણે જેમ સ્કીનમાં કેમ કે ઉપરની ચામડી ઘણી વખત ઘસાઈ જાય તો આપણે દર્દીને સુસુ થાય, કંઈ થાય નહીં. પેટની ચામડી આપણે કહીએ ને કે નિર્જીવ પ્રકારની હોય અને એના નીચે પછી એવી જ રીતે વૃક્ષની ઉપરની છાલને કાઢીને એની ઉપર પ્રક્રિયા કરીને શણ આપણે કોથળા શણના હોય છે, શણના ગાલીચા હોય, શણની પગડંડી હોય, પાથરણ હોય, શણનું શેતરંજી બનાવી આ બધી શણ એટલે કે વનસ્પતિ વૃક્ષ શણ નામનું વૃક્ષ જ વાવવામાં આવે છે. એના થળના પહેલાં પગલાથી આ કાપડ બનાવવામાં આવે છે. પછી મેં આના પહેલાં વાત કરીને ઊનનું કાપડ, તો ઊનનું કાપડ છે એ આપણે પ્રાણીઓના વાવ ખબર છે કે ઘેટા, બકરા આ બધા એ ગુવાટીવાળા પ્રાણીઓ છે એનામાંથી ઊનના દાતરા રેસા મેળવવામાં આવે છે. પ્રક્રિયા કરીને તમે આગલા ધોરણમાં એની વિસ્તૃતથી પ્રક્રિયા શીખશો, પણ અત્યારે આપણે ખાલી વર્ગીકૃત કરીએ છીએ કે પ્રાણીમાંથી મળતું અને વનસ્પતિ. તો એ પ્રાણીમાંથી આપણે મળે છે. એવી જ રીતે રેશમ, એ રેશમના કીડા પોષેટો બરાબર, એ રેશમના કીડાના લાર્વામાંથી કોસેટોમાંથી આપણે તાગા કાઢીએ છીએ એની પ્રક્રિયા પણ તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો વિસ્તૃતથી કે કઈ રીતે બને છે. કારણ કે આ સફર તમને ખબર છે, હું તમને વારંવાર કહેતી આવું છું કે છઠ્ઠા ધોરણથી દસમા ધોરણ સુધી આપણે આમ તો એક જ ટોપિક ઉપર અભ્યાસ કરીએ છીએ, ખાલી એમાં આગળ 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 શીખતા જાય એટલે કે એમાં આગળ ને આગળ આપણે વધુ ને વધુ માહિતી મેળવતા જઈએ છીએ. અત્યારે આપણે ખાલી રેસાની ઓળખ કરવાની છે. તો આ પણ રેશમ છે એ પ્રાણીમાંથી બને છે. એવી રીતે કોટન, સૂતરાવ કાપડ કહીએ, કપાસ એ આપણે ખબર છે કે કપાસના છોડ હોય છે, એનું વાવેતર થાય છે. આપણે ખાદી પણ આપણે ઓળખીએ છીએ કે કપાસમાંથી ખાદીના જે ગાંધી બાપુ જે આપણે શીખવાડી ગયા આત્મનિર્ભર, અત્યારે આપણે એ યોગમાં છીએ અને મોદીજી પણ આપણે એ જ કહીએ છીએ કે આત્મનિર્ભર બનવાનું છે. તો આ વસ્તુ આપણે ઘણા ટાઈમ પહેલાં પણ જ્યારે અંગ્રેજો આપણી ઉપર રાજ કરતા હતા ત્યારે આપણે આત્મનિર્ભર થવા માટે ગાંધી બાપુએ પણ આપણે આ માર્ગ બતાવ્યો હતો. અત્યારે આપણે કોરોનાના લીધે ઘેરાયેલા છીએ તો મોદીજી પણ આપણને આ માર્ગ બતાવે છે કે આત્મનિર્ભર થયો. તો કોટન છે એટલે કે એ પણ વનસ્પતિનું કાપડ છે, વનસ્પતિમાંથી મળે છે. તો આપણે અહીંયા આ વસ્તુ શીખા, આ બે ટોપિક શીખા, કાપડમાં વિવિધતા, એ તમે પણ પ્રવૃત્તિ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, તમારા આજુબાજુથી કે ઘરમાંથી જે નાના નાના કપડાના ટુકડા હોય એમાંથી ઓળખવાની કોશિશ કરો કે કઈ એક કોષ્ટક બનાવો, કોષ્ટકમાં લખો કે આ કાપડના એ પ્રાણીજન્ય છે કે વનસ્પતિજન્ય, પ્રાણીમાંથી મળે છે કે એમાંથી તમે દાદીની, મમ્મીની, કોઈ પણ વડીની મદદ લઈ શકો છો. અને રેસા આપણે ભણ્યા કે બે, હવે એમાં મેં એક રેસાની વાત કરી કે કુદરતી રેસા અને બીજા મેં કીધા કૃત્રિમ જે રાસાયણિક પદાર્થોમાંથી બને છે, સિન્થેટિક રેસા કહેવાય છે એને, કે જે રાસાયણિક પ્રક્રિયા એમાં થોડેક અંશે કુદરતી ભાગ હોય પણ મોટે ભાગે એમાં રાસાયણિક તત્વો એમાં પદાર્થો ઉમેરેલા હોય અને એને આપણે કૃત્રિમ રેસા કહીએ છીએ, સિન્થેટિક રેસા કહીએ છીએ. એટલે કે આપણે અહીં આ લેક્ચરમાં બે વસ્તુ શીખા, વિવિધતા કાપડમાં અને બે પ્રકારના રેસાઓ, કૃત્રિમ રેસાઓ અને કુદરતી રેસાઓ. હવે આપણે બીજા લેક્ચરમાં એનાથી આગળ આપણે શીખીશું. અત્યારે તમારે હોમવર્કમાં ટૂંકમાં કૃત્રિમ રેસા અને કુદરતી રેસા વિશે લખવાનું રહેશે અને મેં આગળ કહ્યું એ પ્રમાણે
એક પ્રવૃત્તિ કરવાની રહેશે. ઘરે બેઠીને જે પણ ઘરના કાપડના ટુકડા હોય એને એકત્ર કરીને એ કયા સેવાથી બનેલા છે એનું તમારે પોસ્ટ દ્વારા કરવાનું રહેશે. જય શ્રી કૃષ્ણ.